હેલો બાળ મિત્રો કેમ છો મજામાં છો ને હું મયુરકુમાર વૈષ્ણવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડિયોની અંદર યુનિટ એક વિશે અભ્યાસ કર્યો હતો એની અંદર આપણે સ્ટોરી હિતૂ ક્લાસરૂમ વિશે ભણ્યા હતા હવે આપણે તેના પ્રશ્નોના જવાબ પરીક્ષામાં કેવી રીતે લખવા એના વિશે આજના વિડીયોમાં અભ્યાસ કરવાનો છે તો હિતુસ ક્લાસરૂમ પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો જો પહેલો પ્રશ્ન છે વેર ઇઝ હિતુ એટલે હિતુ ક્યાં છે બરાબર વેર એ કોઈ જગ્યા દર્શાવે છે તો એનો જવાબ આવી રીતે આવશે વિદ્યાર્થી મિત્રો

સૌથી પહેલા તો બુલેટિન બોર્ડ નો અર્થ કહી દઉં વિદ્યાર્થી મિત્રો બુલેટિન બોર્ડ નો અર્થ થાય છે નોટિસ બોર્ડ એટલે એનો જવાબ આવશે ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો એટલે નોટિસ બોર્ડ બારીની પાસે છે અંદર બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે વોટ કલર ઇઝ ઇટ એનો રંગ શું છે તો ઇટ ઇઝ ગ્રીન તે લીલું છે ચોથો પ્રશ્ન વોટ ઇઝ ધેર ઇન ધોટ કડ નો અર્થ થાય છે કબાટ કબાટમાં શું છે ધેર આર સ્ટોરી બુક્સ ધ કબાટમાં વાર્તાના પુસ્તકો છે પાંચમો પ્રશ્ન ઇઝ ધેર પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ પ્લેટફોર્મ એટલે કે એક શિક્ષક જેની પર ઉભા રહે એ આપણે પ્લેટફોર્મ શું તમારા વર્ગમાં પ્લેટફોર્મ છે તો એનો જવાબ આવશે નો ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ ના મારા વર્ગમાં પ્લેટફોર્મ નથી છઠ્ઠો પ્રશ્ન ઇઝ હિતુસ ક્લાસરૂમ બીગ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ છઠ્ઠા પ્રશ્નની અંદર શરૂઆતની અંદર ઇઝ લખેલું છે જો અને એની અંદર આઈ જે છે એ કેપિટલ લેટર્સ છે એટલે કે પહેલી એબીસીડીનો મૂળાક્ષર આપેલો છે તો એનો જવાબ તમારે યશ કે નો માં લખવાનો છે બરાબર એટલે એવું માંગે છે છે કે હિતુનો વર્ગખંડ મોટો તો હિતુસ ક્લાસરૂમ ઇઝ બિગ હા હિતુનો રૂમ મોટો છે વોટ કલર આર ધ વોલ્સ સૌથી પહેલા વોલ્સ નો અર્થ કહું વોલ એટલે દિવાલ દિવાલનો રંગ શું છે

શિક્ષક ક્યાં છે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ શિક્ષક કાળા પાટિયાની પાસે છે વોટ કલર આર ધ ડોર્સ દરવાજાનો રંગ શું છે ધ ડોર્સ આર બ્રાઉન એટલે દરવાજો કથ્થાઈ રંગનો છે તેરમો પ્રશ્ન વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ સૌથી પહેલા 13મા પ્રશ્નની અંદર વાત કરીએ વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ તેમના હાથમાં શું છે હવે અહીંયા તેમના હાથમાં તો કોની વાત કરી છે આપણે પાઠમાં કોની વાત કરવામાં આવી છે ભાઈ શિક્ષક કે ભાઈ એમના હાથમાં શું છે ધેર ઇઝ અ ચાક સ્ટીક ઇન હિઝ હેન્ડ તેમના હાથમાં એક ચોક છે 14મો પ્રશ્ન વોટ કલર ઇઝ ધ ચાક સ્ટીક ચોક નો રંગ શું છે અથવા ચોકનો રંગ કેવો કયો છે તો ચાર સ્ટીક ઇઝ વ્હાઇટ એટલે ચોક સફેદ છે હવે પણ 15મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો ઇઝ હિતુસ ક્લાસરૂમ ક્લીન જો આ પ્રશ્ન આગળ જે પૂછ્યો ને એ જ પ્રમાણે અહીંયા પ્રશ્ન એવો જ પૂછ્યો છે એટલે એવું પૂછે છે કે હિસુ હિતુનો ક્લાસરૂમ એટલે કે વર્ક સ્વચ્છ છે તો યસ હેતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન હા હેતુનો વર્ગખંડ સ્વચ્છ છે વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રશ્નોના જવાબ તમારે અંગ્રેજીની નોટમાં લખવાના રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડું આગળ જોઈએ કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખો આ ખાલી જગ્યાની અંદર તમારે એ જવાબ મૂકવાનો રહેશે જો પહેલી ખાલી જગ્યા છે ક્લાસરૂમ ક્યાં તીતુ અને તેના મિત્રો ગાર્ડન ની તો કોઈ વાત જ કરવામાં નહી આવી પાઠમાં આવી છે તો ક્લાસરૂમ આવશે હિતુ અને તેના મિત્રો ક્યાં છે ક્લાસરૂમ માં છે બીજો ખાલી જગ્યા

ધ ફ્લોર is ખાલી જગ્યા બે ઓપ્શન આપ્યા છે ડર્ટી અને ક્લીન ડર્ટી નો અર્થ થાય છે ગંદુ અને ક્લીન એટલે સ્વચ્છ તો વોય તળિયું કેવું હતું હમ સમજી ગયા સ્વચ્છ તો જવાબમાં આવશે ક્લીન બીજા નંબર નો સી એલ ઈ એ એન ક્લીન પાંચમી ખાલી જગ્યા ધ બુક ઇઝ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો મેં તમને જ્યારે પાઠ ચલાવ્યો ત્યારે મેં ચિત્ર પણ તમને બતાવી દઉં ઇઝ ખાલી જગ્યા પુસ્તક કેવું છે ખાલી જગ્યા કિયર ધ બ્લેક બોર્ડ તો શું આવશે અહીંયા આર્ટિકલ આગળ એક વાળો શબ્દ લખવાનો છે એ આવ્યો છે ને આગળ ખાલી જગ્યા પછી એ લખેલો છે તો ધેર ઇઝ

તમારી પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી ટુ યુનિટ એક એની અંદર એક્ટિવિટી ટુ આપેલી હશે જેની અંદર ઘણા બધા ચિત્રો આપેલા હશે એ ચિત્રો ઉપરથી આ ઉદાહરણ પ્રમાણે તમારે એના પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે પહેલું ઉદાહરણ તમે જુઓ આર ધેર ફાઇવ કાર્સ ઇન ધ પિક્ચર એટલે શું ચિત્રમાં પાંચ કાર છે યસ ધેર આર તો હા એમાં પાંચ કાર છે એટલા માટે યસ લખેલો છે જવાબ આર ધેર થ્રી કાર્સ ઇન ધ પિક્ચર શું ચિત્રમાં ત્રણ કાર છે નો ધેર આર ના ચિત્રમાં ત્રણ કાર નથી એટલે નો માં જવાબ લખેલો છે એવી રીતે આ એક થી પાંચ વાક્યો તમારે અંગ્રેજીની નોટમાં લખી દેવાના રહેશે જે ઉદાહરણ મુજબ મેં ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે એ પ્રમાણે આ પાંચ તમારે વાક્યો જે તમારે ઉદાહરણ પ્રમાણે એના જવાબ લખવાના રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો આવજો બાય અને હા વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આપણે એના પછીનો વિડીયો નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ એના પછીનો આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું